હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો, આજ મગ નથી કઢાણા, એટલા માટે આજે મેં આ ગ્રેપ્સ ખાઈ લીધી છે, એટલે ગ્રેપ્સ ખાઈ લઈશ અને આજે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, ટીવી જોશ. આજે કેટલા દિવસે મળ્યા છીએ હવે આપણે, એમ કે ઘણા દિવસ થઈ ગયા વ્લોગ વચ્ચે ગેપ પડી ગયો. આજે ભૂમિતને બે પેપર હવે બાકી રહ્યા છે, એમાં એક કોમ્પ્યુટર છે, એ તો ઇઝી છે, એક ઇંગ્લિશ રૂ છે હવે, પણ એમાંય ત્યાં કાલે કોમ્પ્યુટર છે ને ઇઝી છે ને, એટલે આજે વ્લોગ બનાવી રાખ્યો. એક ચલો વ્લોગ બનાવી દઈ અને તમારી જોડે થોડીક વાત કરી લઈને બધાના પ્રશ્નના જવાબ આપી દઈ. ચાલો કન્ટિન્યુ રહેજો, આગળ વ્લોગમાં આગળ આપણે વાત કરતા રહીશું. આજે આજ ભૂમિ દર્શુ, ભૂમિત જય શ્રી કૃષ્ણ, ભૂમિત જય શ્રી કૃષ્ણ. સ્ટડી મળો કરવા આવે, ભૂમિતભાઈ સ્ટડી કરવા આવે, શું મળશે? જય શ્રી કૃષ્ણ કહેવાય એવો ઉભો થાય. કેટલા દિવસ બ્લોગ બનાવ્યો એટલે એ આવી જાય ને. ચાલો ફ્રેન્ડ, જમવા સાંજનું અમે બેસી ગયા છીએ, સાંજનું જમવા. હમણાં તો અમારે ટાઈમ ટેબલ એ બધું વિખાઈ ગયું છે, ડાયટનું જે કહો તે બધું જ વિખાઈ ગયું છે. એટલે હવે આ મંડેથી શરૂ થશે, સોમવારથી બે દિવસની રજા છે. તમને કીધું એમ મેં આગળ કે બ્લોગ એટલે બનાવ્યો છે, હું બે પેપર એક વહી જાય એટલે અમે છૂટા. પણ કામ રહેશે, થોડુંક રિનોવેશન શરૂ છે ઘરે. આજે સાંજે હું તમને નીચે બધું બતાવી દઈશ, જઈશ ને, એટલે ક્યાં રિનોવેશન અમારે શરૂ છે, શેનું શરૂ છે. ચલો અને આગળ આગળ રહેજો બ્લોગ, પણ તમને અમારું જમવાનું બતાવી દઈજો. દર્શભાઈ જમવા બેસ, જો દર્શભાઈ જમવા બેસી ગયા છે, એ તો હજુ ઉઠ્યો છે અને બહુ નીંદર કાઢી આજે. ભૂમિતભાઈ, ભાવેશ, અમારું ગુવાર ને મુખિયાનું શાક છે, વાટકામ લેવાનું હતું પણ જલ્દી હતી ને, ગરમ ગરમ લઈને બેઠા છે ને, તો ઠરી જાય ને, એટલે ડીશમાં કાઢ્યું છે. ડુંગળીને પાપડ રાયતાને એવું હવે બનાવશું કાલ સુધી. ચાલો અમે જમી લઈએ, તમે પણ જમી લો. ભાગી ગયા છે સાંજના 6:30, અમે 6:30માં જમવા બેઠા છીએ, 7 વાગે ને ત્યાં સુધીમાં બેસી જઈ જમવાનું, વહેલા જમવાનું અમે પૂરું કરી દઈએ. ચાલો આદર્શ જમવા મળો, તને ગમે ને? દર્શ ને મુખિયા બહુ વાલા છો, દર્શ મુખિયા ખાય ગુવાર કરતા છે. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છે ફ્રૂટ લઈને, લઈ લીધું છે તરબૂચ ને ટેટી બે વસ્તુ. અને હું તમને કહેતી હતી અમારે રિનોવેશન શરૂ છે, હું તમને બતાવીશ, પણ ભૂપિંદુ પ્રિપરેશન શરૂ હતું એટલે નો પાછું તોય જવાનું અને તમારા પ્રશ્નનો જવાબ બધાને આપી દઈએ. અને દર્શ મોઢામાં નો નખાય ને, વાગી જાય છે ફ્રોગ. દર્શભાઈ ને ભૂમિતભાઈ ને ભાવેશ, તમે બધા બેસી ગયા છીએ ફ્રૂટ ખાવા માટે. ચાલો અમે તમને હમણાં પ્રશ્નના જવાબ બધાના ગોતી ગોતીને આપી દઉં. આજે ટાઈમ છે તે આવું પાછો કદાચ ને એક દિવસ આ એક બે દિવસની મૂકાને પાછું મૂકાશ બોલ બ્લોગ. એવું છે, ભૂમિતને સહેલું પેપર સોમવારે છે એટલે રવિવાર સુધી હું ફ્રી નહીં રહું, પછી ફ્રી રહીશ ને, કદાચ જો એને પ્રિપરેશન થઈ જશે ને ઇંગ્લિશનું તો જ શરૂ કરી દઈશું. તો આ ભૂમિતભાઈ કેમ થશે? થઈ જશે, થઈ જશે ને, બ્લોગ બનાવી શકશું ને આપણે. તારું પેપરનું પ્રિપરેશન કેવું થશે? મસ્ત. કેટલા માર્ક્સ આવશે તારે? કેટલા? 100. એને 100 આઉટ ઓફ 100 આવશે કે 100 માંથી 110? ચાલો અમે ફ્રૂટ ખાઈ લઈને પછી તમારા આપી દઈએ પ્રશ્નના જવાબ. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. નવ ભાવ બધાને અત્યારે રાઇટિંગમાં આપી દીધા છે, થોડા ઘણાના જે બાકી રહ્યા છે એ હું તમને કહી દઉં છું. એકે કીધું છે, હેતલબેન મારે હરિદ્વાર 10 દિવસ માટે જવાનું છે, તો ડાયટ કેવી રીતે કરવું કહેજો. તો હરિદ્વાર તમે કઈ રીતે મેનેજમેન્ટ તમારું કર્યું છે એ ઉપર આઈડિયા રહે, કે તમારે ત્યાં જમવાનું કેવું રહેશે, એર બાજરાનો રોટલો મળશે કે નહીં મળે, કઈ રીતે તમે જમ ત્યાં ડાયટ કરશો. બાજરાનો રોટલો ન હોય તો જાણનો કે એવું મળી રહે બરોબર, નહીં તો ક્વોન્ટિટી ઓછી રાખવાની. કોઈ પણ વસ્તુ કદાચ ત્યાં રોટલી હોય, બાજરાના રોટલા ન મળતા હોય તો રોટલીની એની ક્વોન્ટિટી ઓછી રાખવાની. અને શાકનું ને એનું તમને કીધું એમ ક્વોન્ટિટી બધામાં થોડીક ઓછી રાખવાની. ફ્રૂટ તો આપણે ગમે ત્યાં જઈએ મળી રહે, તમારે ફ્રૂટ લઈ રાખવાના. હરિદ્વાર 10 દિવસ રહ્યો તો ફ્રૂટ તમારે લઈ રાખવાના, ફ્રૂટ ખાઈ લેવાનું થોડુંક સાઈડમાં. અને જમવાનું ક્વોન્ટિટી થોડીક ઓછી રાખજો. અને મગ તમને બપોર વચ્ચે ના મળે તો બપોર વચ્ચે થોડીક ક્વોન્ટિટી ઓછી રાખીને જમી લો ને બીજું ફ્રૂટ ખાઈ લેજો થોડી વારે. એટલે એ રીતે ડાયટ કરજો. તમારે કઈ રીતે એનું મેનેજમેન્ટ હોય ખબર ન હોય, કેમ લખવું હોય ખબર આવે, કેમ મેનેજ કરવું હોય. હા, ટ્રાવેલિંગમાં ટાઈમ ટેબલ વિખાય. હા, એટલે ટ્રાવેલિંગમાં થોડુંક જોઈએ, પણ ત્યાં પહોંચી ગયા પછી ભાવેશ કંટ્રોલ કરી શકે. 10 દિવસ તમે ત્યાં રહેવાના છો તો તમે ત્યાં 10 દિવસનું તમે મેં કીધું એમ ફ્રૂટ રાખવું ને થોડી ક્વોન્ટિટી ઓછી રાખવી. પછી એક બીજો છે, ઉનાળામાં બાજરાનો રોટલો ખવાશે અને લિજ્જત પાપડમાં મેંદો હોય છે, તો લિજ્જત પાપડને મને કાંઈ આઈડિયા નથી મેંદો હોય કે નહીં હોય, પણ મેં ડાયટમાં અત્યાર સુધી લીધા છે અને હજુ લઉં છું.
અને ઉનાળામાં બાજરાનો રોટલો ન ખાઈ શકાય, કોઈને ગરમ પડતી હોય તાસીર પ્રમાણે, તો તમે ઝાડનો રોટલો ખાઈ શકો છો, અથવા ઝાડ ને બાજરો બે મિક્સ કરીને ખાઓ તો પણ ચાલે. પછી બેને કીધું છે, ઓલું તમારા ઘરે નવીન વાનગીનું મેં કીધું હતું ને કે મારા ઘરે તો રોજ શાક જ નવીનું, પણ એ એમ કે તમારા ઘરે નહીં પણ અમારા ઘરે બધી વાનગીઓ રોયલ સારી સારી બને છે, એટલે મારાથી ડાયટ થતું નથી અને બાજુ ની રોટલો કરવાનો ટાઈમ સાંજે રહેતો નથી. હું સવારે 9 વાગે મગનું પાણી અને બપોરે મગ ને પાપડ લઉં છું, સાંજે કંટ્રોલ નહીં રહેતો, સાંજે ખવાય જાય. તો તમને મેં એમ કીધું છે મગ રોટલો કરવા કાંઈ સેજે વાર ન લાગે, સેજ એક રોટલો કરતાં તો કેટલી વાર લાગે, ઘડીકમાં રોટલો થઈ જાય, તો એક રોટલો કરી જ નાખો બને ત્યાં સુધી, એક આદત પાડી દઉં એક રાતની, કે તમારા મેં કીધું એમ કે રોજની લાઈફમાં એ આપણે કાયમનું કામ થઈ જાય, એટલે આપણને લાગે જ નહીં કે આપણા બહારની વસ્તુ છે, આપણે રોજનો એક નિયમ થઈ જાય, નહીં આપણે એ કરવાનું જ છે બધાને, જેમ કેમ છોકરાને રોજ સ્કૂલે મોકલવાના જ છે, મોકલવાના જ છે ને જેવું, એટલે એક બાજુમાં રોટલો કરી જ નાખવાનો તમારે, અને રોટલોને શાક રસાવાળું એનું જે કાઢો એમાંથી કાઢી નાખો, અને રોયલ વાનગી બનતી હોય તો એમાં જે તમારી ફેવરિટ હોય, તમને ખાવાનું મન થતું હોય જે દિવસે, નો કંટ્રોલ થાય તે દીધું, એટલું ચાખી લેવાનું, એમાં કાંઈ વાંધો નથી, પણ ભરપેટ નથી ખાઈ લેવાનું, ભૂખ્યું રહેવાનું છે, અને એ વસ્તુ તમારે સન્ડે એન્જોય કરી લેવાનું છે પછી, તો એ રીતે ડાયટ કરો, ટેસ્ટ કરી લો કે મનને આપણને શાંતિ થઈ જાય, બધા ખાય છે કે આપણે ખાધું નથી, ટેસ્ટ કરી લો, અને બધા અરે ખાતા હોય ઝાઝું ખવાઈ જતું હોય તો અલગથી થોડાક બેસી જાઓ, બધાને ખબર જ છે કે તમારું વજન ઉતારવું છે, આપણે કહી જ દીધું છે, પછી ક્યાં વાત રહી, અને તમે ટેસ્ટ કરીને અને એ વસ્તુ રવિવારે વધારે થોડું ખાવું હોય તો રાખો, બાકી જે તમારી ફેવરિટ ન હોય ને બનતી હોય ને તમારે ન ખાવું હોય તો ચાલે, રોજ બનતું હોય તો કંટ્રોલ તો કરવું જ પડશે તમારે. અને બીજું એક છે હેતલબેન ઠંડુ ખવાય, ઠંડુ તો નથી ખવાતું, ઠંડુ ખાવાથી વજન વધે છે, મેં પહેલાં કીધું છે, પણ અત્યારે ઉનાળાનો ટાઈમ છે ને, એટલે અમે અઠવાડિયામાં 2 દિવસ આઈસ્ક્રીમ નાઇટનો ખાઈએ છીએ, પણ એટલો બધોની ક્વોન્ટિટી ઓછી જ રાખીએ છીએ, થોડો બોલો નાની ડબ્બી આવે ને એ રીતના લઈ, બરફનો ગોળો લઈએ તો એક ડીશ લઈએ, એમાં બધા ચારે ખાઈ લઈએ એવી રીતે, અને અઠવાડિયામાં એ અને ઠંડુ પાણી ક્યારેક આખા દિવસમાં મારે પીવાય જશે, નથી પીવાતું એમની, પણ ઘૂંટડે ઘૂંટડે ફૂલ પેટ કશું નહીં કરશો. અને બીજા બેને કીધું હતું વિડીયો મૂકજો ને જવાબ દેજો, મારે 10 કિલો 1 મહિનાનું ઉતરવું છે, તો તમે 1 મહિનામાં જે ઝડપી ઉતારો ને એના કરતાં ધીરે ધીરે ઉતરે ને સારું, તમે ધીરે ધીરે ઉતારો, પણ છતાં જો તમારે 10 કિલો 1 મહિનામાં ઉતારવું હોય તો કડક ડાયટ લેશો તો ઇમ્યુનિટી ડાઉન થશે, અત્યારે ઉનાળો છે, આપણે એનર્જી ડ્રિંક જોઈએ, તો એના કરતાં બેટર છે, ભલે તમારે ઝાઝો વજન હશે ને તો તમારે કદાચ મહિનામાં તો 5-6 કિલો તો ઉતરી જ જશે, હું આરામથી કહું છું કે આ ડાયટ ફોલો કરો તમે, ધીરે ધીરે ઉતારો. અને બાકી બીજા કોઈના પ્રશ્નના જવાબ રહી જતા હોય તો કમેન્ટ કરજો, બને ત્યાં સુધી ખેંચી લીધા છે. જો ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ કહી દેજો, જલ્દી થેન્ક યુ, વેલકમ, ગુડ નાઈટ, તમારો નંબર, થેન્ક યુ, વેલકમ, ગુડ નાઈટ.